મિત્રો દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે કે આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે તો મિત્રો આ વિડીયોથી આપને આવનારા અઠવાડિયાની સંપૂર્ણ જાણકારી મળે છે તો મિત્રો આ વિડીયો ધ્યાનથી સાંભળો અને આપેલા ઉપાય કરશો તો મળનારા ફાયદા ડબલ થઈ જાય ને નુકસાન અટકી શકે છે તો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપણે જાણીએ કે ભાઈ આ અઠવાડિયામાં ગ્રહ ગોચર કોને શું ફાયદો આપશે અને કોને સાચવીને રહેવાનું જ તો મિત્રો હમણાં હમણાં જ શનિએ પોતાની દ્રષ્ટિ વકરી કરી તો આ અઠવાડિયામાં લગભગ લગભગ આઠ રાશિને આની અસર આવતી દેખાય છે તો દરેક રાશિવાળાએ હું તો એમ કહું ભાઈ બારે બાર રાશિવાળાએ શનિની વક્ર દ્રષ્ટિથી સંભાળીને ચાલવું જોઈએ આ સમય એવો છે કે જો લાભ આપવાના છે શનિ મહારાજ તો તમને ઘરે આવીને આપશે જીવનમાં સારા કામો એની જાતે જ થશે પણ જો આપણે સંભાળીને ચાલશું તો આપણે શનિથી થતા નુકસાનને અટકાવી શકાય તો મિત્રો આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવું જરૂરી છે એકસો ને ઓગણચાલીસ દિવસ સુધી શનિની દ્રષ્ટિ વકરી રહેવાની છે તો આવનારો સમય આપણે યોગ્ય રીતે સમજી વિચારીને કોઈ મોટા જોખમો ન કરીએ તો આપણા માટે ફાયદો રહેશે તો મિત્રો ઓગણત્રીસ જૂનથી શનિની દ્રષ્ટિ વકરી થઈ તો હવે આપણે આ અઠવાડિયામાં થોડું સંભાળીને ચાલીએ તો વધુ સારા પરિણામ પ્રાપ્ત કરી શકાય તો મિત્રો આ અઠવાડિયાની પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર સારું છે તમારા માન મોભામાં વધારો થતો દેખાય છે તમને સારા પરિણામો મળે અને સામાજિક સન્માન તમારું વધી શકે છે જે ચિંતાઓ ગયા અઠવાડિયામાં આપણને સતાવતી હતી એ ચિંતાઓમાંથી આપણે મુક્ત થઈએ અને ઘણી સારું પરિણામ આ અઠવાડિયામાં આપને મેળવી શકશું જે લોકો નાણાકીય ભીડથી પીડાતા હતા એ લોકોને બેંકની લોન ઓછીના અથવા કોઈક સગા સંબંધી તરફથી નાણાકીય સહાય મળે અને ચોક્કસપણે એ લોકોની નાણાકીય ભીડ ઓછી થઈ જાય નોકરી ધંધો ઓફિસ આ બધી જગ્યા પરના કામકાજમાં સુધારો આવે અને આપણી સાથે કામ કરનારા માણસો આપને સારો સથવારો આપે તો મિત્રો મેષ રાશિવાળા માટે જોવા જઈએ તો અઠવાડિયું ઘણું સારું કહેવાય ભાઈ લાંબા સમયથી જે પીડાઓ ભોગવતા હતા એમાંથી આપને છુટકારો મળતો દેખાય છે તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું બહેનો માટે પતિ અને સંતાન આ બંનેનો સાથ મળતો દેખાય છે થોડીક તબિયતની બાબતમાં ચિંતાઓ કદાચ સતાવે પણ યોગ્ય સમયે એનું નિરાકરણ કરવાનું મન બનાવીને ચાલશો તો બહુ વાંધો નહીં આવે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સારું ચોક્કસપણે તમે અભ્યાસમાં આગળ વધી રહ્યા છો અને અત્યારે થોડુંક ધ્યાન કેન્દ્રિત કરીને અભ્યાસમાં જોડાઈ જશો તો ખૂબ સારા પરિણામ તમે પ્રાપ્ત કરી શકશો તો મિત્રો ચોકસાઈ રાખીને ચાલીએ તો આપને ઘણા સારા ફાયદા મળે તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે તો મેષ રાશિ માટે આ વખતે ગુલાબી કલર ફાયદાકારક છે અને એક નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપે તો મિત્રો હવે જોઈએ આપણે આ અઠવાડિયામાં મેષ રાશિવાળાનું આરોગ્ય કેવું રહેશે તો મિત્રો આરોગ્યમાં ચોકસાઈ રાખવી જરૂરી છે આ અઠવાડિયામાં પેટને લગતા રોગ તમને સતાવી શકે છે તો ખાવા પીવામાં ધ્યાન આપશો તો ચોક્કસ ફાયદો થશે અને બને ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળશો તો બહુ વાંધો નહીં આવે નહીં તો પછી ડાક્ટરની સલાહ લેવી જ પડે થોડીક આપણી કાળજી આપણા શરીરને સારું ટકાવી રાખે છે તો મિત્રો હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ ગુસ્સા પર કંટ્રોલ રાખવાનો છે આળસ નથી કરવાની ભાઈને મદદ કરો હનુમાન મંદિરે જાઓ તો ભગવાનના ડાભા પગ પરથી સિંદૂર લઈને તિલક અવશ્ય કરજો અને ભગવાનના મંદિરમાં બુંદી અથવા રેવડી જેવો મીઠો પ્રસાદ અવશ્ય ધરાવજો તબિયતની બાબતમાં ખાવા પીવામાં ધ્યાન રાખવું ઓછું ખાવું તો આપણને ફાયદો રહે ભાઈની મદદ અવશ્ય કરજો તો મિત્રો હવે જોઈએ આપને આજની બીજી રાશિ વૃષભ રાશિ વૃષભ વૃષભ રાશિવાળા માટે એક તરફ અઠવાડિયું ઘણું બધું સારું પરિણામ લઈને આવતું દેખાય છે ને બીજી તરફ જોઈએ તો તમારી પોતાની બે કાળજી અથવા બેદરકારી તમને નુકસાન પણ કરાવી શકે છે તો વૃષભ રાશિવાળાએ અઠવાડિયામાં ખૂબ સાવધાની સમય પસાર કરવાનો છે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ઘરના વડીલોની અથવા તમારી સાથે કામ કરતાં તમારા શુભેચ્છકોની સલાહ અવશ્ય લેજો કોઈ કાયદાકીય કામમાં કાયદાકીય નિષ્ણાતની સલાહ જરૂરથી લેવી જોઈએ આ અઠવાડિયું છે ને તમારામાં રહેલી જે શક્તિઓ છે હોશિયારી આવડત બુદ્ધિ આ બધી વસ્તુને બતાવવાનો સમય છે તો આ અઠવાડિયામાં બધા પાસાનો ઉપયોગ કરી ને પોતાના કામમાં આગળ વધવાના પ્રયત્ન કરજો જે માણસ પ્રયત્ન છોડી દે છે ને તે ત્યાં જ અટકી જાય પણ નાનકડી નિષ્ફળતા પછી માણસે ક્યારેય પ્રયત્ન પડતા ન મૂકવા જોઈએ પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ ચોક્કસ એને સારા પરિણામ પ્રાપ્ત થાય જે લોકોના પૈસા લાંબા સમયથી અટકેલા છે કોઈને આપેલા તે નથી આવ્યા કોઈને માલ આપ્યો છે તે નથી પૈસા આવ્યા ઉઘરાણી નથી આવી એવા લોકોએ આ અઠવાડિયામાં થોડું યાદ રાખીને સમયસર ઉઘરાણી કરવાની જરૂરિયાત દેખાય છે અને આ અઠવાડિયામાં કરેલી ઉઘરાણી ચોક્કસ તમને આર્થિક બાબતમાં મદદ કરી જાય ઉગરાણી આવી જાય અને આપણું આર્થિક પાસું મજબૂત બની જાય તો આ બાબતે જન ચોકસાઈ અવશ્ય રાખજો તો ફાયદો જરૂર થશે તો મિત્રો હવે જોઈએ આપને બહેનો માટે અઠવાડિયું કેવું બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર જોવા જઈએ ને તો બહુ સરસ છે પણ બહેનોએ થોડા સજાગ રહેવાની જરૂરિયાત છે અચાનક કોઈક એવું કાર્ય થાય જેનાથી તમારી દિનચર્યા ખોરવાય અને તમારે બીજી બાજુ સમય આપવો પડે શક્ય છે તમારા ઘરના વડીલની તબિયત બગડે તમારા કોઈ નજીકના સગાની તબિયત બગડે પિયર પક્ષથી કંઈક એવા સમાચાર આવે કે જવું પડે તો આ અઠવાડિયામાં બીજી એક બાબત છે વૃષભ રાશિવાળા માટે જે લોકો રાજકીય કામોમાં જોડાયેલા છે એ લોકોને લાભ મળતો દેખાય છે જે લોકોના લગ્ન નથી થયા એ લોકો માટે લગ્નનો રસ્તો ખુલતો દેખાય છે તો આવા નાના નાના પ્રશ્ન જો લાંબા સમયથી અટકેલા હોય ને તો આ અઠવાડિયામાં એની પર ધ્યાન આપીને આગળ વધજો ચોક્કસ તમને ફાયદો થશે વૃષભ રાશિવાળા આ અઠવાડિયામાં વિદેશ પ્રવાસથી ફાયદો લઈ શકશો તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું બહેનો માટે અઠવાડિયું સારું ગ્રહસ્થ જીવનમાં પતિ બાળક ઘરના વડીલો બધા તમને સાથ આપે અને ઘરના નાના મોટા પ્રશ્નને હલ કરવામાં એ લોકોની સહાય તમને ખૂબ ઉપયોગી સાબિત થાય બહેનોએ આ અઠવાડિયામાં પોતાનું આરોગ્ય સાચવવું અને પ્રવાસ કરવાનો થાય તો પ્રવાસમાં કાળજી જરૂર રાખજો તો મિત્રો હવે જોઈએ આપને વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે આ સમય સામાન્ય છે તમારો અભ્યાસક્રમ ચાલી રહ્યો છે ધ્યાનપૂર્વક એમાં જોડાય અને અભ્યાસમાં આગળ વધવાની કોશિશ કરતા રહેજો ચોક્કસ તમને સારો ફાયદો મળશે મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે તો વૃષભ રાશિ માટે આસમાની કલર ફાયદાકારક છે ને ચાર નંબરનો અંક ખૂબ સારો ફાયદો આપી જાય તો મિત્રો હવે જોઈએ આપને વૃષભ રાશિવાળા માટે અઠવાડિયું આરોગ્યની દ્રષ્ટિએ શું લઈને આવ્યું છે તો મિત્રો વૃષભ વાળા એ અઠવાડિયામાં પોતાના પેટનું ધ્યાન રાખવાનું છે ખાવા પીવામાં ખૂબ સજાગ રહેજો નહીં તો પેટને લગતી તકલીફ વધી શકે છે પેટની ગરબડ થાય ફૂડ ઇન્ફેક્શન થઈ શકે છે અને ડાક્ટર પાસે જવું પડે બે દિવસ હોસ્પિટલ આરામ કરવો પણ પડે પણ થોડીક સાવધાની રાખશું તો આપણે આમાંથી બચી જઈશું વરસાદની મોસમ ચાલે છે તો બને ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળજો તો મિત્રો હવે જોઈએ આપને વૃષભ રાશિ કરવાના ઉપાય વૃષભ રાશિવાળાએ ઉપાયમાં આ અઠવાડિયામાં સૌથી પહેલા તો હલકો ખોરાક ખાવાનો છે ગાયની સેવા કરવાની છે કોઈ અજાણ્યા સ્થળે જઈએ તો ગમે ત્યાં ગમે તે સમયે ગમે તે વસ્તુઓ ખાવી નહીં આ અઠવાડિયામાં ઘરે મહેમાન આવે તો મોડું મીઠું કર્યા વગર પાછું નહીં મોકલતા મા લક્ષ્મીની આરાધના અને કાળી ગાયને હળદરમાં બાફેલા બટાકા જો ઠંડા કરીને ખવડાવો છો તો તમને રોગમાં પણ રાહત રહેશે અને પૈસાની દ્રષ્ટિએ આવકમાં પણ મોટી રાહત રહેશે અને મિત્રો સ્વચ્છ પહેરવેશ આ અઠવાડિયામાં ખૂબ જરૂરી છે તો મિત્રો હવે જોઈએ આપને આજની ત્રીજી રાશિ મિથુન રાશિ મિથુન મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયું સારું સાહસ વધતું દેખાય છે કામ કરવાનું મન થાય ઉત્સાહ વધતો દેખાય જોશ ભરેલો સ્વભાવ આપણો બનતો દેખાય ચોક્કસ આવા સમયે સારા કામોમાં ધ્યાન આપવું જોઈએ આગળ વધવું જોઈએ તમારા વેપારિક કામો અઠવાડિયામાં થોડુંક ધ્યાન આપશો તો ઘણા સારા પરિણામ અપાવશે આર્થિક પરિસ્થિતિમાં જે ઘણા લાંબા સમયથી નાની મોટી ફરિયાદો હતી તે ચોક્કસ રીતે તમને સફળતા અપાવતી દેખાય છે મિથુન રાશિવાળા અઠવાડિયામાં સાચવીને ચાલવું જરૂરી શનિની પનોતીની અસર ફરી પાછી તમારી પર હાબી થતી દેખાય છે તો અઠવાડિયામાં ખોટા આર્થિક જોખમો કરવા નહીં આ ધ્યાન અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ આપને બહેનો માટે અઠવાડિયું કેવું બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર સારું છે પણ જે બહેનો નોકરી કરે છે એ લોકોએ થોડોક સ્વભાવ બદલવાની જરૂરિયાત દેખાય છે શનિની અસરથી તમારા સ્વભાવમાં થોડી કડકાયા આવે થોડોક એક પેલો અભિમાનનો એક છાંટો પડતો હોય ને એવું થાય પણ એને સંભાળીને દૂર રાખજો અને બચીને ચાલશો તો નોકરી ધંધામાં વાંધો નહીં આવે અને ઘરના વડીલોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું આમ જોવા જઈએ તો બધી રીતે સરસ છે પણ મિત્રો પડવું વાગવું અથવા તબિયત બગાડવી એને કારણે તમારો અભ્યાસ છૂટતો દેખાય એની પર ધ્યાન અવશ્ય આપજો કારણ કે ઘણી વખત આપની નાની સરખી ભૂલ આપને લાંબો આરામ કરવા માટે મજબૂર કરી દઈ હવે માની લો કે ભાઈ પડી ગયા અને હાડકું તૂટ્યું તો હડકું તૂટે એટલે આપણે મહિનો દોઢ મહિનો આરામ કરવો પડે તો આવું કંઈ ન થાય ને એની કાળજી વિદ્યાર્થીઓએ રાખવી જરૂરી તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે મિથુન રાશિ માટે ગ્રીન લીલો કલર ફાયદાકારક છે અને છ નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય તો મિત્રો હવે જોઈએ આપને આ અઠવાડિયામાં મિથુન રાશિવાળાનું આરોગ્ય કેવું રહેશે તો મિત્રો આરોગ્યની દ્રષ્ટિએ મેં જે કીધી ને તે વાત ખાસ ધ્યાન રાખજો શનિ મહારાજની વકરી દ્રષ્ટિ ક્યાંક ને ક્યાંક નાની મોટી ઈજા કરાવી જાય એવી સંભાવનાઓ છે તો વાહન ચલાવતી વખતે ખૂબ સંભાળીને ચાલવું અને બહાર નીકળીએ તો કોઈ જગ્યા પર લપસી ન પડીએ એનું ધ્યાન અવશ્ય રાખવું તો મિત્રો હવે જોઈએ આપને મિથુન રાશિએ કરવાના ઉપાય મિથુન રાશિ એ અઠવાડિયામાં મા દુર્ગાની આરાધના કરવી જોઈએ અને આ અઠવાડિયામાં છે ને રોજ મંદિર જજો કોઈ પણ દેવી દેવતાના ચરણમાંથી એક ફૂલ લઈને સાથે રાખજો ને આ ફૂલ સાથે રાખીને દિવસ પસાર કરજો અને દિવસના અંતે અથવા બીજે દિવસ સવારે કોઈ મોટું વડ પીપળો લીમડો એવું મોટું ઝાડ હોય ને આ સ્વચ્છ જગ્યા હોય ત્યાં એ ફૂલને પધરાવી દે ભત્રીજી ભાણેજની સેવા નાની નાની દીકરીઓની સેવા કન્યા ભોજ કરાવી શકાય દુર્ગાની આરાધના ચંડી પાઠનું વાંચન મિત્રો તકેદારીમાં ઘરમાં ઇલેક્ટ્રોનિક સામાન બગડેલો પડ્યો ઈંધ તો તેને કાઢી નાખજો પક્ષીઓની સેવા અવશ્ય કરજો અને બેન બેટીઓની સેવા જરૂરથી કરવી જ જોઈએ તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્કરાશ કર્ક રાશિ કર્ક રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર ખૂબ સરસ શનિની વક્રી દ્રષ્ટિથી તમને બહુ સારો ફાયદો મળતો દેખાય છે વેપાર ધંધામાં સારી આવક થાય નવા કામો થાય નવા આયોજનો થાય આ અઠવાડિયામાં છે ને આત્મવિશ્વાસ વધતો દેખાય અને આપણામાં રહેલી જે કંઈ પણ શક્તિઓ છે ને તે સોલે કળાએ ખીલતી દેખાય આ અઠવાડિયામાં આપણા નસીબની ચાલ ભાગ્યનો સાથ અને શનિની કૃપા આ બધી વસ્તુઓ લક્ષ્મીનું સુખ વધારે એવા સંજોગો ચોક્કસ બનતા દેખાય આ અઠવાડિયામાં છે ને કંઈક નવા સંબંધો આપને વિકસાવી શકીશું નવા સંબંધો જોડી શકીશું નવા સંબંધોથી સારી આવક ઊભી કરી શકશું આ અઠવાડિયામાં વેપારિક મિત્રો માટે ખૂબ સારું કામ થાય ઘણી બધી બાબતોમાં તમે આગળ વધી શકો જૂના રોકાયેલા પૈસા તમારા છૂટા થાય પણ એક બાબત એવી છે જ્યાં તમારે ધ્યાન રાખવાનું છે તમારા નજીકના સંબંધીઓ સાથે મતભેદ ન સર્જાય એની કાળજી અવશ્ય રાખજો ખોટો વાદ વિવાદ ન થઈ જાય એની કાળજી પણ તમારે રાખવી જોઈએ અને જેની કુંડળીમાં ચંદ્ર ખોટા સ્થાનમાં બેઠેલો છે એ લોકોએ અણધાર્યા ખર્ચનો સામનો પણ કરવો પડે તો મિત્રો હવે જોઈએ આપને કર્ક રાશિની બહેનો માટે અઠવાડિયું કેવું કર્ક રાશિની બહેનો માટે આ અઠવાડિયામાં બધી રીતે સારું છે પણ જે મેં કીધું કે ભાઈ વાદ વિવાદની શક્યતાઓ છે તો તમારા નજીકના સગાઓ કે ઘરમાં રહેતા બીજા આપણા ઘરના સભ્યો સાથે ખોટો વાદ વિવાદ ન થઈ જાય એની કાળજી તમારે અવશ્ય રાખવી જોઈએ આરોગ્ય સુધરતું દેખાય છે તો એક ફાયદો મોટો મળી જાય તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખૂબ સરસ ખૂબ મન દઈને તમે અભ્યાસ કરી શકો અભ્યાસમાં આગળ વધી શકો અને અભ્યાસમાં રહેલી કમીઓને તમે દૂર કરી શકશો તો આ અઠવાડિયું તમારા માટે આમ જોવા દઈએ તો ખૂબ સારો સમય લઈને આવ્યું છે તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે કર્ક રાશિ માટે આ વખતે ક્રીમ કલર ફાયદાકારક દેખાય છે ને સાત નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય તો મિત્રો હવે જોઈએ આપને કર્ક રાશિ માટે આ અઠવાડિયામાં આરોગ્ય કેવું રહેશે મિત્રો આરોગ્ય સુધારો લઈને આવતું દેખાય છે ચોક્કસપણે જે નાની મોટી આરોગ્યને લગતી તકલીફો છે તેને દૂર કરી શકાય માનસિકતા આપની મજબૂત થતી દેખાય છે અને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય તો આ અઠવાડિયામાં જે કંઈ પણ નાની મોટી કમી છે એને ધ્યાનમાં લઈને આરોગ્ય સુધારવાનો પ્રયત્ન પણ આપણે સફળ કરી શકશું તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય કર્ક રાશિવાળાએ શિવજીની આરાધના કરવી જોઈએ માતાની સેવા કરવી જોઈએ માતા જેવી કોઈક વિધવા સ્ત્રી હોય મોટી ઉંમરની એને તમે કોઈ પણ રીતે સહાય કરી શકો તો તે કરજો શિવજીની આરાધના કરવી જોઈએ ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ મા પાર્વતીના આશીર્વાદ જરૂર લેજો આ અઠવાડિયામાં છે ને લોભ નહીં કરતા અને કોઈની સાથે અસભ્ય વ્યવહાર નહીં કરતા તો તમારા કામો એની જાતે જ સરળ થતા દેખાશે અને સમય મળે ને તો હિલ સ્ટેશન ફરી આવજો બહુ ફાયદો થશે તો મિત્રો હવે જોઈએ આપને આજની પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિ સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયું શરૂઆત ખૂબ જ સરસ લઈને આવ્યું છે ભાઈ મનમાં રહેલી દરેક મૂંઝવણોનો હલ આવતો દેખાય છે અને મૂંઝવણો જ્યારે દૂર થાય ત્યારે માનવી સરસ રીતે બીજા સારા વિચાર કરીને આગળ વધી શકે તો સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયું કંઈક નવા આયોજન કરવાનો સમય છે નવી બાબતોમાં તમારે આગળ વધવાનું છે વિચારવાનું છે એની પર અમલ કરવાનો તો તમને સારા પરિણામો આ અઠવાડિયાના સમયમાં મળે પૈસાની લેતી દેતીના પ્રશ્નો જે અટવાયેલા છે ગૂંચવાયેલા છે એની ગૂંચ પણ ઉકેલાતી દેખાય છે તો અઠવાડિયું તમારા માટે સારો સમય લઈને આવે આ અઠવાડિયામાં જે લોકો ધંધો કરે છે તે ધંધાને આગળ વધારી શકાય એને વિસ્તાર કરી શકશે જે લોકોની પાસે નોકરી નથી ને એ લોકોએ આ અઠવાડિયામાં નોકરી માટેના પ્રયત્ન કરવા જોઈએ તો આ અઠવાડિયામાં તમને ચોક્કસપણે સારી નોકરી મળી જાય આ અઠવાડિયામાં એક તરફ જોઈએ ને તો ઘણી બધી બાબતોમાં સરળતા આવશે ને આના કારણે ઘરમાં એક ખૂબ સરસ વાતાવરણનો અનુભવ તમને થવાનો છે તો મિત્રો હવે જોઈએ આપને બહેનો માટે અઠવાડિયું કેવું બહેનો માટે અઠવાડિયું બહુ સરસ છે સંતાનો પ્રગતિ કરતા દેખાય છે અને સંતાનોની પ્રગતિ જોઈને તમને ખૂબ આનંદ મળવાનો છે અને આ જે સમય છે તે બહેનો માટે ખૂબ ઉત્તમ જે બહેનો નોકરી કરે છે કામ કરે છે કંઈ નાની મોટી વેપારની પ્રક્રિયાઓમાં જોડાયેલી છે તે બહેનો માટે અઠવાડિયું સારું કંઈક નવું આયોજન થાય અને તમે વેપાર કરો છો તો વેપારમાં રીત બદલાય અથવા કોઈ પણ પદ્ધતિ બદલીને તમે તમારા વેપારને સરસ દિશા આપી શકશો તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખૂબ જ સરસ અભ્યાસમાં ખૂબ સારું પરિણામ લઈ શકશો કંઈક નવું શીખીને જીવનમાં આગળ વધવાના તમારા જે સ્વપ્ન છે એને સાકાર કરી શકશો તો ખૂબ સારા પરિણામો તમને પ્રાપ્ત થવાના છે તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે તો સિંહ રાશિ માટે આ વખતે કેસરી કલર ઓરેન્જ કલર ફાયદાકારક છે અને પાંચ નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિ માટે આરોગ્ય કેવું રહેશે તો મિત્રો આરોગ્યમાં ખરેખર મોસમની અસર આવતી દેખાય છે ગમે તેવી ભીડભાડાવાળી જગ્યા પર જાઓ તો વાયરલથી બચીને રહેવું નહીં તો વાયરલની ઇફેક્ટ તમને આ અઠવાડિયામાં થોડી ઘણી અસર કરી જાય ને એકાદ બે દિવસ આરામ કરવું પડે જે લોકો પહેલેથી જ શરદીનો ભોગ બનેલા છે એ લોકોએ આ અઠવાડિયામાં વરસાદથી સાચવવું જોઈએ પલળવાથી બચવું જોઈએ તો તમને સારું પરિણામ પ્રાપ્ત થાય તો મિત્રો હવે જોઈએ સિંહ રાશિ એ કરવાના ઉપાય સિંહ રાશિ વાળાએ સૂર્યની આરાધના કરવી જોઈએ ઘરના વડીલોની સેવા કરવી જોઈએ કોઈ ઉમર લાયક અંધ વ્યક્તિ હોય તો એને તમે સહાય કરશો તો પણ તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય આ અઠવાડિયામાં શક્ય એટલું અનાજનું દાન લોકોની ભલાઈનું કામ તમને ખૂબ સારા પરિણામ અપાવી જાય ઘઉં ગોળ અને લોખંડની તવી દાન કરો તો તમને સારું પરિણામ પ્રાપ્ત થાય મિત્રો આ અઠવાડિયામાં બે બાબતો ધ્યાનમાં રાખજો કોઈ સ્ત્રી સાથે માલ મિલકતની લડાઈ નહીં લડતા અને કોઈ પણ સરકારી કર્મચારી સાથે વાદ વિવાદ નહીં કરતા તો મિત્રો હવે જોઈએ આપને આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયું એક તરફ ખરેખર એક સરસ સમય લઈને આવ્યું છે ને બીજી તરફ ખૂબ સાવધાની વર્તવાની જરૂરિયાત દેખાય છે શનિની વકરી દ્રષ્ટિ આ અઠવાડિયામાં તમને ક્યાંક નાના મોટા કામમાં અટકાવ આપી જાય તો નવાય નહીં બાકી બધી રીતે આ અઠવાડિયાનો સમય તમારી તરફેણ કરતો દેખાય આ અઠવાડિયામાં છે ને આનંદથી ભરેલા પ્રસંગો બને આપણો ઉત્સાહ વધે અને આપણી સાથે એવા પ્રેરક બનાવ બને જે પ્રેરણા આપી જાય ને આપણે કામ કરવામાં ખૂબ સરળતા લાવી આપે આ અઠવાડિયામાં આર્થિક દ્રષ્ટિએ જોઈએ ને તો કોઈ આવકની જે બાબતો છે ને એમાં કંઈક સુધારો આવે અને આપણી આવક સ્થિર થતી દેખાય જે લોકો સામાન્ય નોકરી કરે છે ને એ લોકોની આવકમાં પણ ઘણો સારો સુધારો થતો દેખાય છે કન્યા રાશિવાળા માટે બીજી એક સારી વસ્તુ એ થશે કે આ અઠવાડિયામાં તમે તમારી પોતાની સુખ સમૃદ્ધિ વધારવા માટે કંઈ નાના મોટા સાધનો વસાવવાના છો એનાથી તમારા જીવનનો આરામ વધતો દેખાય પણ મિત્રો બે બાબત એવી છે જ્યાં તમારે ખૂબ કાળજી પણ રાખવાની છે શનિની વકરી દ્રષ્ટિ જે અત્યારે થઈ એ એકસો ને ઓગણચાલીસ દિવસ ચાલવાની તો આ એકસો ઓગણચાલીસ દિવસમાં વાહન ચલાવવામાં ખૂબ સંભાળવાનું છે અને ખાવા પીવામાં ખૂબ જ ધ્યાન આપવાનું છે તો તો આ બાબત ભરી રાખીને આગળ ચાલજો મિત્રો હવે જોઈએ આપને બેનો માટે અઠવાડિયું કેવું બેનો માટે અઠવાડિયું સારું ઘણા લાંબા સમયથી કુટુંબના પેન્ડિંગ કામો ઘરના પેન્ડિંગ કામો એ પૂરા કરી શકશો એની પર ધ્યાન આપી શકશો એમાં તમને સારો સમય પ્રાપ્ત થાય નજીકની તમારી જે સહેલીઓ છે જે તમારું ફ્રેન્ડ સર્કલ છે એ તમને સહાયરૂપ થઈ શકે છે કોઈ એવું કામ આવે જેમાં તમને માણસની જરૂર પડે તો તમારી નજીકની બહેનપણીઓ તમને સાથ આપી જશે આ અઠવાડિયામાં તમારે પણ ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે તબિયત સાચવવાની છે તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું સામાન્ય છે તમારું રૂટિન જે ચાલી રહ્યું છે ભણતરનું કે એનું એ બધા પર ધ્યાન આપીને ચાલજો બસ ક્યાંક અટકાવું ન આવે એની કાળજી રાખજો માતા પિતાએ નાના બાળકોની ખાસ કાળજી લેવાની છે કે એ લોકોનો અભ્યાસ કંઈ વચ્ચે અટકે નહીં કોઈ એવો સંજોગ આવે કે ભાઈ ચાર પાંચ દિવસ રજા પડવી પડે કદાચ આખું અઠવાડિયું બાળક સ્કૂલે ન જઈ શકે તો આ બધી બાબતોમાં માતા પિતાએ કાળજી લઈને બચ્ચાઓનો અભ્યાસ સળંગ રહી ચાલુ રહી એવા પ્રયત્ન તમારે કરવાના છે તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર કલરને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે કન્યા રાશિ માટે ગુલાબી કલર ફાયદાકારક અને આઠ નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય કન્યા રાશિ માટે આ અઠવાડિયામાં આરોગ્ય કેવું રહેશે તો કન્યા રાશિવાળાએ વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે પડવા વાગવાની સંભાવનાઓ છે જે લોકોને પહેલેથી છાતીમાં કફ જામેલો છે એવા લોકોએ આ સમયમાં ખૂબ સંભાળીને ચાલવું ભાઈ કફ વધી જાય તો નિમોનિયા સુધીની અસર આવી શકે તો થોડીક કાળજી આપને ઘણા બધા નુકસાનમાંથી બચાવી શકે તે સિવાય મિત્રો જો તાવ બાવ આવે ને તો પહેલાંથી દવા લઈ લેજો બરાબર તો નાની નાની બાબતો આપણા જીવનમાં જો આપણે ધ્યાનમાં રાખીને ચાલીએ તો મિત્રો હવે જોઈએ કન્યા કન્યા કરવાના ઉપાય ની આરાધના કરવી જોઈએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ આ અઠવાડિયામાં કોઈની પાસે ખોટી આશાઓ રાખતા નહીં નાની નાની કન્યાઓની સેવા અને જો તમારી પોતાની દીકરી હોય ને એ નાની હોય ને તો એની ઈચ્છાઓ પૂરી કરજો પોતાના રૂપિયા કોઈને વ્યાજે આપવાના નહીં અને કોઈ પણ સ્ત્રીનું અપમાન આ અઠવાડિયામાં આપણે કરશું નહીં બે એવી બાબત બતાવું છું જે બહુ સામાન્ય છે પણ મહત્વની છે મોડામાંથી વધુ લાળ પડતી હોય તો ડાક્ટરની સલાહ લેજો અને ઘરમાં ઇલેક્ટ્રોનિક સામાન ખોટી જગ્યા પર બગડેલો પડ્યો હોય તો એનું નિરાકરણ કરી લેજો શું તમે ડૉક્ટરે રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના તો શું કરવું જોઈએ એક જ ઉપાય છે તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર શું એનાથી જિંદગી કરશે તો જરૂર બદલાશે લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે શું વાત કરે છે હા ભાઈ જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય તેવી જ રીતે આ લાલ કિતાબ નો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે તો ચલો ને લાલ કિતાબ ના ઉપાય થી ચાલો બનાવી આપની પોતાની લાલ કિતાબ નીચે સ્ક્રીન પર ચાલતા નંબરો થી તમે અમારો સંપર્ક કરી શકો છો તો મિત્રો હવે જોઈએ આપને આજની સાતમી રાશિ તુલા રાશિ તો મિત્રો તુલા રાશિ તુલા રાશિ માટે આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાની જરૂરિયાત બતાવે છે તમારી માનસિકતા થોડી નબળી પડતી દેખાય છે ટેન્શનનો વધારો થતો દેખાય છે કામનો બોજો આર્થિક પાસાનો બોજો આ બધામાં થોડો વધારો આવતો દેખાય છે તો તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં ખૂબ સંભાળીને ચાલવાનું છે શનિની વકરી દ્રષ્ટિ તમને પનોતીની અસરમાં પાછા લઈ જાય છે તો થોડુંક ધ્યાન રાખીને ચાલશો તો તકલીફ નહીં આવે આ અઠવાડિયામાં આવક સામે જ આવકનું પાસું વધતું દેખાય છે તો અહીંયા બી આપણો નાણાકીય બોજ વધે તો આપણે તકલીફમાં આવીએ આ અઠવાડિયામાં છે ને કોઈ ખોટા વ્યક્તિઓ પાસે લાભની આશા નહીં રાખતા આવી આશાઓ ઠગારી નીવડે તો નવાઈ નહીં આ અઠવાડિયામાં જે લોકો કાયદાકીય કામોમાં જોડાયેલા છે વકીલ છો જજ છો સરકારી ખાતાઓમાં છે જ્યાં તમારે કાયદાઓનું પાલન કરવાનું છે એવા લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સંભાળીને ચાલવાનું છે સરકારના બદલાયેલા કાયદા તમારા જીવનમાં ક્યાંક નાની મોટી ઊંચ નીચ લાવી ન દે એની કાળજી અવશ્ય રાખજો તો આ અવા સમયે માણસે પોતે ચોક્કસ થવાનું હોય અને એવી ભૂલ આપણાથી ન થાય કે જે આપણે નુકસાન કરે બસ નાની નાની વાતો છે એને જો આપણે આપણે ધ્યાનમાં રાખીએ સજાગ રહીએ સાવચેત રહીએ એલર્ટ રહીએ પતી ગઈ વાત કોઈનું નુકસાન નથી ભગવાને આપણને જે વિચારવાની કામ કરવાની આયોજન કરવાની શક્તિ આપી છે તેનો સદુપયોગ માનવી કરે તો પોતાની ભૂલ પોતે શકે છે વેપારીક વેપારિક મિત્રોએ પણ આ અઠવાડિયામાં આ બધી બાબતોને જીવનમાં જોડવાની છે નિર્ણય લેતી વખતે ખૂબ સાવધાની રાખજો નિર્ણય લેવા માટે છે ને આપણા ઘરમાં બે સરસ વ્યક્તિ હોય માતા પિતા એની સલાહ લેવી જોઈએ એની પાસે અનુભવ છે આ વાતમાંથી બહાર નીકળો તો ઘણું બધું બચાવી શકશો તો મિત્રો હવે જોઈએ આપને તુલા રાશિની બહેનો માટે અઠવાડિયે કહું બહેનો એ અઠવાડિયામાં ખૂબ જ સાવધાની રાખવાની છે સ્વભાવનો બદલાવ બહુ જરૂરી છે તમારી જે સ્વભાવની જે થિયરી છે એ થોડી ખોટી પડે અઠવાડિયામાં એવું લાગે છે તો શનિની અસરથી બચવાનું છે શનિ તમારામાં વધુ અક્કડપણું ઉમેરતા દેખાય છે તો આ વસ્તુ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે ખોટા વિવાદમાં ખૂબ મોટું નુકસાન કરાવી શકે છે તો બેનો એ અઠવાડિયામાં આ બાબતે ખૂબ કાળજી રાખવી અને વાણીનો સંયમ રાખીને અઠવાડિયું પૂર્ણ કરવું જોઈએ તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે આ સમય ખૂબ સરસ થોડીક કાળજી તમને ખૂબ સારો ફાયદો આપી જશે શનિની જે વકરી જાલ છે ને એ તમારામાં એક એવો એ ઊભો કરશે કે હું કરીને બતાવું અને કરીને બતાવવામાં ચોક્કસ તમે કરી શકશો અને સારો અભ્યાસ ચોક્કસ રીતે તમે તમારા જીવનમાં જોડી અને એક સારા પરિણામો સાથે તમે અભ્યાસક્રમમાં આગળ વધી શકશો મિત્રો ઘણી વખત એક જ ગ્રહની ચાર બે વ્યક્તિને જુદી જુદી અસર આપી જાય ભલે રાશિ એની સેમ હોય તમારી કુંડળીમાં શનિનું સ્થાન તમારા સ્વભાવમાં રહેલો જે બદલાવ છે તે આ બધી રીતે ઘણી વખત એવું બને કે તુલા રાશિના બે વ્યક્તિ એકને નુકસાન થઈ જાય ને એકને ફાયદો થઈ જાય તો આપણે આની પણ જોવાનું છે આપણી જન્મકુંડીમાં જે જન્મના ગ્રહો છે તે આપના માટે ખૂબ મહત્ત્વના હોય છે તો મિત્રો હવે જોઈએ આપને તુલા રાશિને કયો કલર અને કયો અંક વધુ ફાયદો અપાવે તુલા રાશિ માટે આ વખતે સફેદ કલર ફાયદાકારક છે ને બે નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપને આરોગ્ય આરોગ્ય આમ જોવા જઈએ તો નોર્મલ છે પણ શનિનો જે બદલાવ છે તે તમને મસલ્સ પેઇન આપી શકે છે વાગવા પડવામાં કંઈક પગ હાથ મૂંચવાઈ જાય ખભો ઉતરી જાય કરોડરજ્જુમાં કંઈ નાની મોટી તકલીફ આવી શકે છે તો આ બધી વસ્તુ શક્ય છે પણ તમારી પોતાની કાળજી અને તમારા પોતાનું નિયમોનું પાલન કરવું એ બહુ જરૂરી હોય છે અને આવી નાની નાની બાબતો જીવનમાં બહુ મોટા અને સારા પરિણામ અપાવે તો મિત્રો અઠવાડિયામાં વાહન ચલાવવા સંભાળવાનું વરસાદની સિઝન છે તો કોઈ લપસણી જગ્યાએ જઈએ તો સાવચેતી ભરી રીતે પગ મૂકવાની નહીં તો પડવા વાગવાનો ભય છે તે તેનું કામ કરી જાય બરાબર તો આટલી નાની નાની સાવધાનીઓ રાખશો તો તબિયત સચવાઈ જશે તો મિત્રો હવે જોઈએ આપને તુલા રાશિએ કરવાના ઉપાય તુલા રાશિવાળાએ અઠવાડિયામાં ખાસ ગાયની સેવા કરવાની છે ગાયને લીલો ચારો અથવા તો રાત્રે પલાળેલી જુવાર સવારે ખવડાવવી જોઈએ તે સિવાય જીવનસાથીનું માન જાળવજો પ્રેમ કરો છો તો પ્રેમિકાનું માન જાળવજો માં લક્ષ્મીની આરાધના કોઈક ઉંમરલાયક વિધવા સ્ત્રી બીમાર હોય તો એને દવા અપાવજો ને અઠવાડિયામાં કંઈક પણ દાન કરો ને તો હાથે દાન કરાવજો તમને સારો ફાયદો મળશે મંદિરે તો મંદિરે ઘીનો દીવો કરવાનો ઘી કપૂર આવી વસ્તુ તમે દાન પણ કરી શકો છો અઠવાડિયામાં છે ને કપૂરની એક ગોટી ગજવામાં રાખીને ચાલજો બહુ સારો ફાયદો મળશે તો મિત્રો હવે જોઈએ આપને આજની આઠમી રાશિ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળા વાળા માટે અઠવાડિયું ઘણું સારું પણ થોડી કાળજી પણ રાખવાની છે મિત્રો ઘણા દિવસથી આપણી આજુબાજુ જે દુઃખના વાદળો ઘેરાવાનું શરૂ થયેલું એ થોડું અટકતું દેખાય એમાંથી બહાર નીકળતા દેખાય વ્યથાઓ આગળ વધતી દેખાય એ આપણા ફાયદામાં રહી આઠવાડિય એમાં છે ને પ્રસન્ન રહેવાનું છે અને આપણી અંદરની જે પરિપક્વતા છે એને આગળ લાવવાની છે ભાઈ તો ફાયદો થશે શનિની ઉલટી ચાલ અત્યારે આપણને પરેશાન કરી શકીએ છીએ આપણે ચોથા સ્થાનના શનિની પનોતી તો ભોગવીએ છીએ પણ અત્યારે છે ને શનિની ઉલટી ચાલે આપણું ત્રીજું સ્થાન પણ ડિસ્ટર્બ થતું દેખાય છે તો એ ત્રીજા સ્થાનના જે પ્રભાવ છે તે આપણા જીવનમાં પડે આ સમયમાં નુકસાન નથી થવાનું એ વાત ધ્યાન રાખજો તમને કોઈ ડર આવે તો પણ ચોક્કસ રહેજો કે મને નુકસાન નથી થવાનું હા કામ અટકશે વિલંબથી થશે પણ નુકસાન નહીં થાય આની કાળજી ચોક્કસ રાખજો અને મિત્રો બહુ સરસ રીતે તમે આગળ વધી શકશો આ સમયમાં તો વેપારીક મિત્રોએ પોતાના વેપાર પર ધ્યાન આપવાનું વિલંબ થાય ને તો બે દિવસ રાહ જોજો કોઈ ઉતાવળમાં ખોટો નિર્ણય બિલકુલ લેતા નહીં જે લોકો વેપાર કરે છે ધંધો કરે છે ને એ લોકોને અઠવાડિયામાં એક સારી તક મળવાની પણ છે એનો લાભ લેજો ધીમે પગલે આપણે સફળતા તરફ આગળ વધશું તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો બહેનો માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાની જરૂરિયાત બતાવે છે આ અઠવાડિયામાં બહેનો કોઈક એવો નિર્ણય લે જે તમને નુકસાન કરતા સાબિત થાય તો આમાં ચોકસાઈ રાખજો કોઈ પાત્રની પસંદગી કોઈની સાથેનો સંબંધ અથવા કોઈ વેપાર કરો છો તો વેપારમાં કોઈકની સાથે નાના મોટા વાદ વિવાદ આ બધાથી દૂર રહેવું બહેનો એ ખૂબ જરૂરી અને બને ત્યાં સુધી વાણી વર્તન અને વ્યવહાર આ ત્રણ જગ્યાએ પર જો તમે ચોક્કસ રહ્યા ને તો અઠવાડિયામાં તમને કંઈ નથી થવાનું એની પણ તમને ગેરંટી આપું તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રોએ મગજ શાંત રાખીને અભ્યાસમાં આગળ વધવાનું છે ચોક્કસ ગુસ્સો નથી કરવાનો તોફાન નથી કરવાના ખોટી જીદ નથી કરવાની બસ નાની નાની બાબતો છે ધ્યાન રાખશો ને સમજીને આગળ ચાલશો તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો જીદમાં કેવું છે બાર વર્ષની નીચેનું બાળક જીદ કરી જાય પણ બાર વર્ષની ઉપરનું બાળક માતા પિતા સમજાવે વડીલો સમજાવે ચોક્કસ એ માને જ છે તો અમુક જગ્યા પર આપણે પણ આપણી હોશિયારી વાપરવી પડશે ને તો મિત્રો હવે જોઈએ આપને કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે વૃશ્ચિક રાશિ માટે આ વખતે લાલ કલર ફાયદાકારક અને ત્રણ નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપને આરોગ્ય વૃશ્ચિક રાશિ માટે આરોગ્યમાં આ અઠવાડિયામાં ખાસ ગુસ્સો નથી કરવાનો ગુસ્સો કરશો તો તમારું ટેન્શન વધશે ને ટેન્શનથી તમને પ્રેશરને લગતી તકલીફો આવી શકે તો આ વસ્તુ પર ધ્યાન આપજો ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે અને કોઈ યાત્રા કરો તો યાત્રામાં પોતાની જાતને સંભાળજો જેથી કરીને કોઈ નુકસાન ન થાય અને મિત્રો ચોમાસું છે મચ્છરો આવે જ છે તો આપણે વાયરલથી પણ બચીને ચાલવું જરૂરી છે તો એની કાળજી અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય વૃશ્ચિક રાશિવાળાએ એ ઉપાયમાં ખાસ હનુમાન ચાલીસાનો પાઠ હનુમાનજીની આરાધના હનુમાન મંદિરે બેસીને હનુમાન ચાલીસા વાંચો તો ખૂબ સારું પરિણામ મીઠી વસ્તુ તમે ખાવ ખવડાવો ભાઈ સાથેના સંબંધો સુધારો મોટા ભાઈ હોય તો સેવા કરો નાનો ભાઈ હોય તો મદદ કરો અને મિત્રો લાલ રૂમાલ સાથે રાખીને આ અઠવાડિયું પસાર કરશો તો ખૂબ સારા પરિણામ અવશ્ય પ્રાપ્ત થશે ગાયત્રી મંત્ર જપવાનો રાખજો અને મહેમાન આવે ને તેને ખાધા પછી મીઠું ખાવાનું ખવડાવવાનું ચૂકતા નહીં તો મિત્રો હવે જોઈએ આપણે આજની નવમી રાશિ ધનરાશિ ધનરાશિવાળા માટે અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાની જરૂરિયાત દેખાય છે મિત્રો આપણા જીવનમાં જે તકલીફો હતી એમાંથી આપણે બહાર આવેલા સાડા સાતી પૂરી થયેલી સાડાસાથી અસરમાંથી બહાર નીકળેલા પણ હાલમાં શનિએ જે પોતાની દ્રષ્ટિ બદલી દ્રષ્ટિ વકરી થઈ તો ફરી પાછી આપણા જીવનમાં સાડા સાતીની નાની મોટી અસરો જોવા મળે તો નવાઈ નહીં આ અઠવાડિયામાં કોઈ આર્થિક બાબતોમાં મોટા જોખમ કરતાં પહેલાં બે વખત વિચારજો બે યોગ્ય માણસની સલાહ લેજો પછી આગળ ચાલજો ખોટો માલનો ભરાવો વધી ન જાય એનું ધ્યાન રાખજો જરૂરિયાત પૂરતો સ્ટોક રાખવો એ આપણા માટે સારું પરિણામ લાવે આ અઠવાડિયામાં ખાસ ખોટા ખર્ચાઓને ટાળવા તમારા ફાયદામાં રહે ખર્ચાઓ થતા થઈ જશે પણ પછી આર્થિક પરિસ્થિતિ બગડે તો નવાઈ નહીં નોકરિયાતો એ બને ત્યાં સુધી સમયસર હાજર થવું કામ કરવું કામમાં ચોરી નહીં કરવી સાથે કામ કરતાના માણસો સાથે ખોટા વાદ વિવાદ ન કરવા નાની નાની બાબતોમાં આ અઠવાડિયું ક્યાંક ને ક્યાંક તમને તકલીફમાં મૂકી શકે છે તો સાવધાની સાથે ચાલવું એ આપણા માટે જરૂરી વિષય છે પારિવારિક સભ્યો સાથે નાની સરખી ગેરસમજ વાદવિવાદમાં પરિવર્તિત થઈ શકે છે ને આ વિવાદ નાનો નહીં મોટો વિવાદ હોય તો અહીંયા પણ ધ્યાન રાખજો તો મિત્રો જ્યારે સમય બદલાય સમય જ્યારે પોતાનું પાસું ફેરવે છે ને ત્યારે માનવીએ સજાગ થઈને ચાલવું ખૂબ જરૂરી હોય છે તો આ નાની નાની બાબતોને અવશ્ય ધ્યાનમાં લેજો તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો બહેનો માટે આ અઠવાડિયું ખરેખર જોવા દઈએ ને તો એક તરફ ખૂબ સારું છે સારું કઈ તરફથી વડીલો તરફથી વડીલો તમારી સાથે સાથ સહકાર આપવાના છે તમને જોઈતી મદદ કરવાના છે આર્થિકથી માંડીને મોરલ બધું તમારું વડીલોના આશીર્વાદથી વધવાનું છે પણ તમારે તમારી તબિયત અને જો કોઈ કામ ધંધો કરો છો તો તમારે તમારા કામ ધંધાની સાથે જોડાયેલા માણસો સાથે વાદ વિવાદથી દૂર રહેવાનું છે અને કોઈ પણ જગ્યા પર કાયદા વિરુદ્ધનું કામ કરીને ફાયદો લેવાની કોશિશ બિલકુલ નહીં કરતા નહીં તો બહેનો માટે શક્યતાઓ એવી બતાવે છે કે ભાઈ જિંદગીમાં મોટું કલંક આવે સાવધાની ખૂબ જરૂરી બરાબર તો મિત્રો હવે જોઈએ આપને વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું થોડું સંભાળીને ચાલે તો બધું યોગ્ય છે પણ માતા પિતાનું દુઃખ જોઈને કદાચ સમજદાર બાળકો ડિસ્ટર્બ થઈ શકે પણ વિદ્યાર્થીઓને મારે ખાસ કહેવાનું તમારી ઉંમર નથી અત્યારે આવી વસ્તુ વિચારવાની તો સાવધાની પૂર્વક તમારે તમારા અભ્યાસમાં જોડાઈને આગળ વધવું ખૂબ જરૂરી બરાબર તો બાળકોએ આ બાબતને અવશ્ય ધ્યાનમાં લેવી જોઈએ અને પોતાના અભ્યાસમાં આગળ વધવું જોઈએ તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે ધનરાશિ માટે પીળો કલર લાભકર્તા અને નવ નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિવાળા માટે આરોગ્ય કેવું રહેશે આરોગ્ય તમારું પોતાનું આરોગ્ય તમે સાચવી શકશો પણ ઘરના વડીલોની સેવા તમારે જરૂરથી કરવી પડે અને તેમાં પણ ખાસ જો માતા સાથે છે તો માતાનું આરોગ્ય ચોક્કસ રીતે બગડતું દેખાય છે તમારે પોતે પણ ઉતાવળમાં ક્યાંય પણ ભાગદોડ કરતાં પહેલાં સમજી વિચારીને આગળ વધવું વાહન ચલાવવામાં બેદરકારી નહીં રાખવી નહીં તો તકલીફ વધે જે લોકોને શ્વાસને લગતા રોગ પહેલેથી છે એ લોકોએ આ સમયમાં થોડુંક સંભાળીને ચાલું જરૂરી છે અને શ્વાસને લગતો રોગ હોય ને તો બે મુઠ્ઠી ચણાની દાળ માથામાંથી ઊવાળીને પહેલેથી પાણીમાં વાવવા માંડજો જેથી કરીને વધુ નુકસાન ન થાય તો મિત્રો હવે જોઈએ આપને ધન કરવાના ઉપાય ધન રાશિવાળા એ ઉપાયમાં ખાસ સૂર્યનો સાથ લેવાનો છે અઠવાડિયામાં ચારસો ગ્રામ ગોળ ઊવારીને નદીમાં પધરાવજો અથવા શિવ મંદિરમાં દાન કરજો ભગવાન વિષ્ણુની આરાધના બે મુઠ્ઠી ચણાની દાળ ઉવારીને પાણીમાં વહવી જોઈએ મંદિરમાં દાન કરવી જોઈએ ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ એમની દેખરેખ રાખવી જોઈએ જે લોકોને ગંધક મળી જાય ને ગંધક એ લોકોએ થોડોક એક દસેક ગ્રામ જેટલો ગંધક માથા પરથી ઉવારીને પાણીમાં વહાવી દેવો જોઈએ એનાથી પણ ફાયદો બહુ મોટો મળશે આ અઠવાડિયામાં નાક સાફ રાખજો એટલે દિમાગ ચાલતું રહે બરાબર માથા પર લાઈટ કલરની ટોપી પહેરીને તડકામાં ફરશો તો વાંધો નહીં આવે ચાંદલો અને મિત્રો એક ખાસ વાત ધ્યાન રાખજો કોઈ ભગવાનની મૂર્તિ ઇંચથી મોટી મૂર્તિઓ લાવીને ઘરમાં સ્થાપિત નહીં કરતા નહીં તો ફરી પાછા તકલીફમાં જોડાશો ધર્મ કર્મ પર વિશ્વાસ રાખીને અઠવાડિયાની શરૂઆત કરજો પૂર્ણાહુતિ કરજો ચોક્કસ ફાયદો થશે તો મિત્રો હવે જોઈએ આપને આજની દસમી રાશિ મકર રાશિ મકર મકર રાશિવાળા માટે અઠવાડિયું આમ તો શરૂઆત સારી છે શરૂઆતના બે ત્રણ દિવસ પછી થોડુંક માનસિક ટેન્શન વધતું દેખાય છે જે કામ હાથમાં લો એ કામ પૂર્ણ ન થાય કામ પૂર્ણ કરવા માટે મહેનત કરીએ તો મહેનતનું ફળ ન મળે મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં આર્થિક લેતી દેતીમાં ખૂબ સાવધાની રાખવાની છે લખીને લેવું લખીને આપવું ખૂબ જરૂરી છે જે લોકો પાસે આર્થિક બાબતનું જ્ઞાન છે જેની પાસે આર્થિક બાબતોની લેતી દેતીનો અનુભવ છે એવા લોકો પણ આ અઠવાડિયામાં કદાચ કંઈ ભૂલ કરી બેસે એવા સંજોગો દેખાય છે તો ચોક્કસ ધ્યાન આપજો તમારે પણ શનિ વકરી થયા એટલે છેલ્લો પાયો ચાલે છે તો છેલ્લા પાયાથી તમને બીજા પાયાની અસર જોવા મળે તો સાવધાની જરૂર રાખજો કામકાજનું ભારણ વધે અને માણસ ઓછા થાય તો આ પણ એક આપણા માટે અસમંજસની પરિસ્થિતિ ઊભી થતી દેખાય છે મકર રાશિ વડે થોડી સાવધાની રાખવાની છે આયોજન કરીને અઠવાડિયાની શરૂઆત કરવાની છે જેથી કરીને કોઈ તકલીફ ન પડે થોડુંક આયોજન આપણા માટે ઘણી બધી લાંબી નુકસાનીમાંથી બચાવી શકે છે તો મિત્રો આ અઠવાડિયું આ રીતના જ પસાર કરવાનું છે એ પહેલેથી જાણજો અને એ રીતે આગળ વધજો તો મિત્રો હવે જોઈએ આપને બહેનો માટે અઠવાડિયું કેવું બહેનો માટે આ અઠવાડિયામાં વ્યવહારિક બાબતોમાં ભૂલ ન થાય એની કાળજી રાખવાની છે પતિ પત્નીના સંબંધમાં કોઈ કચાસ ન રહી જાય એની કાળજી રાખવાની છે આ અઠવાડિયામાં કંઈક નવા મિત્રો તમારા જીવનમાં જોડાય તો એની સાથેની કોઈ ગેરસમજ તમારા જીવનને તકલીફ ના આપી જાય એની પણ કાળજી તમારે અવશ્ય રાખવાની તે સિવાય ઘરના વડીલોની સેવા અને બાળકોની દેખરેખ ખૂબ જરૂરી છે તો મિત્રો હવે જોઈએ આપને વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર થોડું સાવધાની રાખીને ચાલવાનું છે તમારું મન અભ્યાસથી થોડું હટતું દેખાય છે તો ચોકસાઈ રાખજો મન એકાગ્ર કરીને અભ્યાસમાં આગળ વધશો તો ફાયદો જરૂર મળશે તો મિત્રો હવે જોઈએ આપને કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે મકર રાશિ માટે રોયલ કલર ફાયદાકારક છે અને નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય તો મિત્રો હવે જોઈએ આપને મકર રાશિ માટે આરોગ્ય કેવું રહેશે આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયામાં થોડી ધીરજ રાખીને ચાલવું જરૂરી છે આ અઠવાડિયામાં નાની મોટી તબિયતની ખરાબીને કારણે આપણે કોઈ ઉતાવળ કરીએ ખોટી દવાઓ લઈ લઈએ એનાથી નુકસાન થાય તો આ બાબતને બહુ જ ધ્યાનમાં રાખજો દવા ડાક્ટરને બતાવ્યા વગર અને એક્સપાયરી ડેટ જોયા વગર લેવી નહીં આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો નહીં તો તકલીફ થશે એક્સપાયરી ડેટની દવાઓ ઘણીવાર એક કરી જાય તો આપણે મુશ્કેલીમાં મૂકી દઈ સારું થવાના બદલે વધુ ખરાબ થઈ જાય આપણી તબિયત વધુ બગડી જાય તો આનું ધ્યાન અવશ્ય રાખવાનું છે અને યોગ્ય સમયે યોગ્ય સારવાર જરૂરી તો મિત્રો હવે જોઈએ આપને મકર રાશિએ કરવાના ઉપાય મકર મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં કૂતરાને નિયમિત ખાવાનું નાખવાનું છે શનિના બીજા જાનવરોને ખાવાનું નાખવાનું છે કાગડો કૂતરો ભેંસ માછલી અને ડેલી ત્રણ કૂતરાને ખાવાનું નાખશો તો તમારી આર્થિક પરિસ્થિતિનું સંતુલન બનેલું રહેશે બરાબર નજીકમાં કોઈ મંદિર હોય ને તો ઉગાડા પગે જઈને ભગવાનને કહેજો કે ભાઈ મારા જીવનની કોઈ ભૂલચૂક હોય તો માફ કરજો આ તેતાલીસ દિવસ કરી નાખજો તો એકસો ને ઓગણચાલીસ દિવસનું જે નુકસાન ફાયદાનું જે તમારું માળખું છે ને તે બહુ સરસ રીતે જળવાયેલું રહેશે તેલ દારૂ દાન કરવાના દારૂ પીવાનું નહીં જુઠ્ઠું બોલવાનું નહીં માંસાહારનું સેવા નહીં કાકા મોટા બાપા ફોઈ ફૂવા આપણા ભત્રી આ બધાની સાથેના સંબંધ સુધારજો આ લોકોની સેવા કરજો ચોક્કસ ફાયદો થશે એક ચાંદીનો ચોરસ ટુકડો સાથે રાખીને અઠવાડિયું પસાર કરજો મોટો બચાવ થશે તો મિત્રો હવે જોઈએ આપને આજની અગિયારમી રાશિ કુંભ રાશિ કુંભ રાશિ કુંભ રાશિવાળાએ અઠવાડિયું સંભાળીને શરૂ કરવાનું છે શનિ મહારાજની દ્રષ્ટિ વકરી થઈ અને આપણે પહેલા પાયામાં ચાલીલા ગયા છે તો ધ્યાન રાખવાનું જ આ અઠવાડિયામાં છે ને તમને નિરાશ કરનારા એક બે બનાવો બને અને એને કારણે તમારો તણાવ વધતો દેખાય છે તો થોડીક ધીરજ રાખજો કે ભાઈ તકલીફો મારી વધે છે તો હું શાંતિથી ચાલું આ અઠવાડિયામાં આર્થિક બાબતો ગૂંચવાથી દેખાય છે તો અહીંયા પણ ધ્યાન રાખજો આ અઠવાડિયામાં જમીન મકાનને લગતા કામ ઓફિસના કામ કારખાનાના કામ ધંધાકીય કામોમાં નાની મોટી અડચનો આવે અવરોધો આવે તો હિંમત હારવાની નથી ધીરજ રાખીને પોતાના પ્રયત્ન ચાલુ રાખવાના છે શનિની આરાધના કરીને આગળ ચાલશો તમારા કામમાં સફળતા તો મળશે જ પણ ખૂબ સારા પરિણામ પણ તમે પ્રાપ્ત કરી શકશો આ અઠવાડિયામાં છે ને મિત્રોની સહાય લેજો જે તમને ફાયદાકારક રહેશે તમારા ભાઈઓની તમારા કુટુંબીઓની સહાય તમને ફાયદામાં લઈ જાય આ નાની નાની બાબતો અવશ્ય ધ્યાનમાં રાખજો આ અઠવાડિયામાં છે ને સંતાનો પણ કદાચ સાથ આપી જાય પણ એક બહુ નાની વાત કહેવી છે એને બહુ મહત્વની વાત છે એને ધ્યાનમાં રાખજો કોઈ બીજા ત્રાહિત વ્યક્તિની વાતમાં ખોટો હસ્તક્ષેપ નહીં કરતા નહીં તો તમને નુકસાન મોટું થાય બદનામી તો મળશે પણ દંડ મળશે આ ધ્યાન રાખજો તો ત્રાહિત વ્યક્તિમાં બિલકુલ પણ પડતા નહીં કુંભ રાશિવાળા માટે અત્યારે બીજો પાયો ચાલે છે પણ પહેલાં પાયાની અસર આવશે શનિની વકરી દ્રષ્ટિ તમને ત્યાં લઈ જશે તો આ બાબત ચોક્કસ ધ્યાનમાં રાખજો તો મિત્રો હવે જોઈએ આપને બહેનો માટે કેવું બહેનો માટે પણ આ જ પરિણામ આવતું દેખાય છે બેનો માટે ફાયદો એક જ વસ્તુનો છે કે ભાઈ તમે ઘરે રહો છો કુટુંબ સંભાળો છો તો સામાજિક કામોમાં ધ્યાન આપવું જરૂરી અને તમારે પણ એ વસ્તુ ધ્યાન રાખવાની કે સામાજિક બાબતમાં કૌટુંબિક બાબતમાં કોઈ બીજા આપણા કુટુંબના કોઈ પણ સભ્યની બાબતમાં આપણે હસ્તક્ષેપ નહીં કરો નહીં તો નનકડી વાત એક લાઈન તમે બોલશો અને એ ગેરસમજમાં ચાલી જશે ને તમારે નુકસાન ભોગવવું પડે નુકસાનમાં બહેનોને બદનામી મોટી મળતી દેખાય છે તો અહીંયા સાવધાની જરૂર રાખજો તો મિત્રો હવે જોઈએ બાળકો બાળકો માટે અઠવાડિયામાં અભ્યાસ ખોરવા તો દેખાય છે કૌટુંબિક પરિસ્થિતિને લીધે સ્થાનાંતર થઈ જાય અથવા તો કોઈક એવી ઘટના ઘટે જ્યાં તમારો ચાર પાંચ દિવસનો અભ્યાસ બગાડવાની શક્યતાઓ છે તો વિદ્યાર્થીઓએ પહેલેથી આની તૈયારી રાખીને ચાલવાનું ન બદલાય તો સારું છે ભગવાનને એવી પ્રાર્થના કરજો તો મિત્રો હવે જોઈએ આપને કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે કુંભ રાશિ માટે ગ્રે કલર ફાયદાકારક છે ને બે નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપને કુંભ રાશિ માટે આરોગ્ય કેવું રહેશે કુંભ રાશિ માટે અઠવાડિયામાં તબિયતની ચિંતા કરવી પડે થાકની અસર વર્તાય માનસિકતા આપની નબળી પડતી દેખાય છે તો આ માટે આપણે કદાચ ડાક્ટરની સહાય લેવી પડે લેજો સમયસર ઇલાજ કરજો જેથી કરીને પાછળથી તકલીફ ન વધે આપણી માંદગીને રોકવી આપણી એ એમાં આવે છે ફરજમાં આવે છે બરાબર તો આનું ધ્યાન રાખજો ઘરના વડીલોની તબિયતનું ધ્યાન રાખજો અને મિત્રો ચોમાસાની સિઝન છે વાગવું પડવું લપસી જવું વાહન ચલાવતા પડવું આ બધી બાબતોથી સંભાળીને ચાલસો તો વાંધો નહીં આવે અને જે લોકો પહેલેથી માનસિકતાથી પીડાય છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવી જરૂરી તો મિત્રો હવે જોઈએ આપને કુંભ રાશિએ કરવાના ઉપાય કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી શનિનું સરસવના તેલથી સ્નાન કરાવવું અડદ કાળા મરી બદામ કાળા તલ જવ આવી વસ્તુઓ ભગવાનને અર્પણ કરવી કોઈ મજૂરને પગ રખાનું દાન કરવું પાત્ર કરી શકો છો લોખંડના વાડકામાં સરસવનું તેલ એમાં એક બે રૂપિયાનો સિક્કો નાખી છાયા જોઈ ને આ વસ્તુ ભગવાનને અર્પણ કરજો કોઈ અંધ વ્યક્તિને મોકો મળે ને તો એને મિષ્ટાન સાથે એનું ભોજન કરાવજો ચોક્કસ ફાયદો થશે ઘરના વડીલોના આશીર્વાદ અને શનિના જાનવરોની સેવા તો મિત્રો હવે જોઈએ આપને આજની છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિવાળા માટે આ અઠવાડિયું કેવું મીન રાશિવાળા માટે અઠવાડિયામાં જે વેદના હતી એમાંથી તમે મુક્ત થતાં દેખાવ છો શનિની વકરી ચાલતી તમારી સાતીની અસરમાંથી તમે મુક્ત થતાં દેખાવ છો તો અઠવાડિયાની શરૂઆત સારી અને સુંદર રહે આ અઠવાડિયામાં છે ને કોઈક એવો બનાવ બને જે તમારા જીવનમાં આનંદ ઉમેરી જાય અને હર્ષની લાગણી સાથે તમે આગળ વધી શકો આર્થિક પાસું પણ ધીરે ધીરે મજબૂત થતું દેખાય આવક વધતી દેખાય છે અટકેલા પૈસા આવતા દેખાય છે અને કામકાજમાં બહુ સરળતા તમને મળતી દેખાય છે આ અઠવાડિયામાં મિત્રો અને નજીકના સગાઓના સહકારથી આપણે આપણી આજુબાજુનું વાતાવરણ સુધારી શકીએ સૌનો સાથ મળતા આપને એક સારો વિકાસ આપણા જીવનમાં બિઝનેસમાં સામાજિક એમાં કરી શકશું આ અઠવાડિયામાં છે ને તમારી અંદર રહેલી જે કંઈ પણ કળા કારીગીરી આવડત હોશિયારી આ બધી બાબતોને ઉપર લાવવાનો એક મોકો મળશે એમાંથી સારું ફળ મેળવવાની પરિસ્થિતિ બનતી દેખાશે વેપારિક ગૂંચો આપણે ઉકેલી શકીએ અને વેપારમાં કંઈક સારો દેખાવ આપણે કરી શકશું નોકરિયાતો માટે આ અઠવાડિયું ખરેખર સારું કોઈ મહત્વની બાબત હોય તો એમાં સુધારો આવે બદલી બળતી આ બધા પ્રશ્નોમાં તમને સારું પરિણામ પ્રાપ્ત થાય તો મીન રાશિવાળા માટે આ અઠવાડિયું ખરેખર સારો સમય લઈને આવ્યું છે તો અટકેલા કામ પડતર પ્રશ્નો આ બધા પર ધ્યાન આપશો તો તમને ફાયદો થશે તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો બહેનો માટે આ અઠવાડિયું ખરેખર જોવા જઈએ ને તો બહુ જ સરસ છે સામાજિક માન સન્માન વધતું દેખાય છે કુટુંબમાં તમે તમારું પોતાનું સ્થાન મજબૂત કરી શકશો વડીલોની તબિયતમાં ખાસો એવો સુધારો આવે અને તમને મોટી અને રાહત ની લાગણી અનુભવમાં મળે તો ચોકસાઈ ભરી રીતે ચાલશો તો વધુ સારા પરિણામ લઈ શકાશે બહેનો માટે તબિયતમાં પણ જે કમી હતી એ પૂરી થતી દેખાય છે સુધરતી દેખાય છે સ્વાસ્થ્ય આપણું સુધરતું જાય આપણા માટે ફાયદો જોઈએ જીવનસાથી સાથે ખૂબ સારો મનમેળ આપણે આ અઠવાડિયામાં બનાવી શકશું આ અઠવાડિયામાં બધી રીતે આમ એક સરસ દિશામાં બધા કામો ચાલશે અઠવાડિયાના છેલ્લા બે દિવસ શુક્ર શનિ આ બે દિવસે કોઈ પણ નિર્ણય લેવામાં સાવધાની રાખવાની છે નહીં તો તમારે થોડી પીછે હટ કરવી પડે એવો નિર્ણય લેવાઈ જાય તો સાવધાની ચોક્કસ તમને સારું પરિણામ આપી જશે તો મિત્રો હવે જોઈએ આપને વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું વિદ્યાર્થીઓ માટે આમ અઠવાડિયું સામાન્ય છે પણ થોડા હળવા થઈ જશો કે શનિની અસર તમારી પરથી હટતી દેખાય છે અને એનાથી તમારું ભણતરનો જે બોજ હતો તે હળવો થઈ જાય એના અભ્યાસમાં બહુ સરસ રીતે આગળ તમે વધી શકશો તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે તો બદામી કલર મીન રાશિ માટે ફાયદાકારક અને સાત નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપને આરોગ્ય આરોગ્યમાં આ અઠવાડિયું થોડુંક રાહત ભર્યું છે જૂની માંદગીમાં રાહત મળે તબિયતમાં જે નરમ ગરમ રહેતી હતી તેમાં સુધારો આવે અને સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ આ અઠવાડિયામાં સ્વાસ્થ્યમાં સુધારો આવતો દેખાય છે તો થોડી કાળજી તમને વધુ સારું સ્વાસ્થ્ય આપી જશે ધ્યાન રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય મીન રાશિવાળાએ અઠવાડિયામાં શનિની આરાધના તો કરવી જ જોઈએ નારાયણની આરાધના કરવાની છે શનિની આરાધનામાં છે ને બદામ આઠ દસ બદામ દર શનિવારે મંદિરમાં ચઢાવવી જોઈએ ગુરુવારે પણ ચડાવી શકાય આ પણ ધ્યાન રાખજો તમારે આ અઠવાડિયામાં પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ વિષ્ણુની આરાધના કરવી જોઈએ વિષ્ણુ સહસ્ર નામ વાંચવા જોઈએ ચણાની દાળ દાન કરવી જોઈએ કેસરનો ચાંદલો અને મિત્રો આ અઠવાડિયામાં છે ને બધા સાધુ જે આવે છે બનાવટી એ લોકોથી દૂર રહેજો એ લોકોની સંગત તમને મુશ્કેલીમાં મૂકી શકે શરીર પર સોનું પહેરજો અથવા પીળો દોરો પહેરજો કેસરનો અડધરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરજો વડીલોની સેવા ભૂલાય નહીં તો મિત્રો આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિ પણ ઉપાયો કલર અંક અને તમારું આરોગ્ય તો મિત્રો આજનો વિડીયો તમને ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે